નમસ્કાર. આજે 5મી સપ્ટેમ્બરે આપ સૌને શિક્ષક દિન ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણા સમાજમાં, બલકે બધા સમાજમાં, શિક્ષકોનું એક ખાસ મહત્ત્વ રહેલું છે. અને એટલે જ ભારત વર્ષમાં આપણા જે પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એમનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. દરેકના જીવનમાં શિક્ષકનું ઘણું જ મહત્ત્વ હોય છે, કારણ કે માતા પિતા પછી જો સૌથી વધારે અસર થતી હોય બાળક ઉપર તો એનો શિક્ષક છે. એ જ રીતે મારી જિંદગીમાં બી અનેક શિક્ષકો મારી સ્કૂલમાં, સીએન વિદ્યાલયમાં, બિટ્સ પિલાનીમાં, કોર્નેલમાં જે કોઈ મારા પ્રોફેસર હતા, મારા શિક્ષક હતા, એને મારા આ શિક્ષક દિન દિવસે ખૂબ નમસ્કાર અને ખૂબ ખૂબ આભાર. આજે હું જે કંઈ છું એમાં એ બધાનો બહુ જ મહત્ત્વનો ભાગ રહેલો છે. પણ મારે આજે તમને એક બીજી વાત કરવી છે. આપણી જિંદગીમાં શિક્ષકો તો મહત્ત્વનો ભાગ ભજવે જ છે, અને આજે આપણે જોઈએ છે જેમ જેમ સમય જતો જાય છે એમ લોકો, વિદ્યાર્થીઓ, બાળકો બધા પુસ્તકોથી વિમુખ થતા જાય છે. અને જસ્ટ તમને મારો દાખલો આપું, અને મારો દાખલો આપું એ પહેલાં એક બીજી મજાની વાત કરું તો, ગાંધીજી એમ કહેતા હતા કે પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં બી વધારે છે. કારણ, રત્ન તો ચમકે છે, બહારની ચમક છે, ઠીક છે, પણ જે પુસ્તક છે એ અંતરને ઉજાળે છે. હવે અંતરને ઉજાળવા જેવી વધારે સારી વસ્તુ કઈ હોઈ શકે? અને એટલા માટે પુસ્તકોનું જિંદગીમાં ઘણું જ મહત્ત્વનું ભાગ ભજ્યો છે. અને મારી દ્રષ્ટિએ તો સારા સારા પુસ્તકો આપણા માટે ગુરુ જેટલો જ, શિક્ષક જેટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મારા પર્સનલ એક્સપિરિયન્સની વાત કરું તો, આજથી લગભગ 30 વર્ષ પહેલાં જ્યારે મારી જિંદગીમાં ક્રાઇસિસ આવેલા, ત્યારે મારા હાથમાં ગીતા ધ્વનિ કરીને એક નાની ચોપડી હાથમાં આવી. એનું મૂલ્ય રૂપિયામાં ગણીએ તો 15 રૂપિયા, પણ અંદરનો ખજાનો કદાચ કરોડો ને અબોજો રૂપિયા કરતાં પણ વધારે છે. મને જિંદગીમાં જરૂર પડી તો એ ગીતાનો 2જો અધ્યાય, 3જો અધ્યાય, ભક્તિ યોગ કદાચ 12મો અધ્યાય છે, આ બધા મેં કંઠસ્થ કરી લીધા. અને એ લઈને જ્યારે જ્યારે મને પ્રશ્નો થાય છે ત્યારે હું આ શ્લોકો યાદ કરું છું અને મને અંદરથી જવાબ મળી જાય છે. એ જ પ્રમાણે બીજી અનેક ચોપડીઓ છે કે જેણે મારા અંતરના અજવાળા કર્યા છે. અમુક જે યાદ આવે છે એમાં એક છે કન્વર્સેશન વિથ ગોડ કરીને ઇંગ્લિશ પુસ્તક છે, હિન્દીમાં ટ્રાન્સલેશન બી થયેલું છે, નીલ ડોનાલ્ડ વેલ્શ નામના લેખકે લખેલી છે. બહુ જ અદ્ભુત સ્પિરિચ્યુઅલ જર્નીની વાર્તા છે, અને તમને જો સમય મળે અને મોકો મળે તો વાંચજો, અંદરથી ઘણું ઘણું શીખવા મળશે. અને એ જ પ્રમાણે ફિલોસોફીમાં, ઇકોનોમિક્સમાં, હિસ્ટ્રીમાં જે જે પુસ્તકો મેં વાંચ્યા છે બધાએ મારું શિક્ષક તરીકે કામ કર્યું છે, મારું ઘડતર કર્યું છે. અને એટલા માટે આ બધા લેખકોનો હું ખૂબ ખૂબ આભારી છું. પુસ્તકોને હું મારા શિક્ષક માનું છું, એમના પાસેથી શીખતો રહું છું અને શીખીને પછી અમલમાં મૂકતો રહું છું. આશા છે કે તમે પણ એ પ્રમાણે પુસ્તકો વાંચશો, એમાંથી નવું નવું શીખશો અને જિંદગીમાં અમલ કરતા રહેશો. ધન્યવાદ.